माधवपुर खेड खाते विधिवाद परंपरागत भगवान श्री कृष्ण और रुक्मणी जी तुलसी विवाह करावामां आवे छे। त्यारे आ वक्ते पण 11 दिवसे तुलसी विवाहनुं सुंदर आयोजन करवामां आव्युं हतुं। माधवरावजीना वर पक्षना मुखियाजी श्री रुचिरभाई सेवक तेमज यजमान जयूभाई जोग्या पोरबंदरवाड़ा द्वारा लग्न विधि करवामां आवी हती। त्यारे तेने निहाळवा माटे मोटी संख्यामां भावी भक्तोनो અને માધવપુર સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। અહેવાલ પરેશ નિમાવત, માધવપુર। મારું નામ સુધીરભાઈ નિમાવત, રુક્ષ્મણી મંદિરના મહંતશ્રી। કારતક શુદ્ધ 11 દિવસે માધવરાયના મંદિરેથી રુક્ષ્મણીજીનું જે તેડું કરવામાં આવે છે ને મધુવનમાં રુક્ષ્મણી મંદિરે બિરાજમાન થાય છે। કારતક શુદ્ધ 11 ને દિવસે જે લગ્ન ઉત્સવ થાય છે તુલસી વિવાહ, જેને તુલસી વિવાહનું રૂપ આપેલ છે અને ગોધુળિક સમયે ભગવાનની જાન મધુવનમાં પ્રવેશે અને ગોધુળિક સમયે લગ્ન ઉત્સવ થાય છે। જય માધવરાય। આજરોજ કાર્તિકી દ્વાદશીના દિવસે સુપ્રસિદ્ધ માધવરાય યાત્રાધામમાં રુક્ષ્મણી અને માધવરાયજીનો તુલસી વિવાહ નો જે પ્રસંગ યોજાણો એની અંદર બધા ભક્તોએ નો લાભ લીધો। આ મધુવનની ભૂમિ કે જ્યાં ભગવાને આજથી 5200 વર્ષ પૂર્વે વિદર્ભ દેશથી રુક્ષ્મણી માતાજીનું હરણ કરી અને તમામ ઋષિ મુનિઓ દેવતાઓની હાજરીમાં આ ભૂમિ ઉપર લગ્ન કરેલા, જે લગ્નમાં ઋષિ મુનિઓ પધારેલા તે લોકો અત્યારે રાયણના વૃક્ષ રૂપે અહીંયા બિરાજમાન છે। ઋષિ પત્નીઓ આંબલી સ્વરૂપે આજથી 5000 વર્ષ પહેલાંની આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષીઓ પૂરી રહી છે। એવા પાવન સુપ્રસિદ્ધ રત્નાગર સાગરને કિનારે ગોગવતા માધવરાય અને રુક્ષ્મણી માતાજીના આ વિવાહની અંદર અનેક ભક્તો એનો લાભ લઈ અને વેદોક્ત મંત્રો દ્વારા ગોત્રોચાર સહિત એમના લગ્ન કરવામાં આવે છે અને બધાને ઘીનો રસપસ્તો કંસારનો પ્રસાદ આરોગી અને બધા ભક્તો પોતાની જાતને ધન્ય માને છે। જય માધવરાય।